પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હાસાપુર બોરસણ લિંક રોડ પર આવેલ કૃષ્ણમ શુકનદિયાના હોમ્સ વસુંધરા પાર્ક તિરુપતિરા જેવી અનેક સોસાયટીઓમાં જ્યારથી ભૂગર્ભ ગટર કનેક્શન લીધા ત્યારથી જ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ સર્જાતી રહી છે. આ વિસ્તારમાં અસહ્ય ગંદકી, રોડ રસ્તા, સ્ટ્રીટલાઇટની પણ વારંવાર સમસ્યાઓ સર્જાતી હોવાથી પાલિકા સત્તાધીશો સહિત વિસ્તારના નગરસેવકો સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવતા રોષે ભરાયેલા રહીશોએ સોમવારે સાંજે મહિલાઓ સાથે પાલિકાનો ઘેરાવો કરી સૂત્રોચ્ચાર સાથે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ધસી આવી ઉગ્ર રજૂઆત કરતા મામલો ગરમાયો હતો. જો કે પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ મામલે જે તે શાખાને સૂચિત કરી યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો. વિસ્તારની તમામ સોસાયટીના રહીશોએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારથી વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારથી જ ગટરો ચોકઅપ બનવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે. પાલિકા દ્વારા વેરા ડબલ કરવાની સામે સુવિધાઓ પૂરી પાડવામાં વામણી પુરવાર થઈ છે. અનેક વખત વિસ્તારના નગરસેવકો સહિત પાલિકા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં અને કલેક્ટરને પણ મેઇલ દ્વારા જાણ કરી હોવા છતાં ઉપરોક્ત સમસ્યાઓનું આજ દિન સુધી નિરાકરણ નહીં આવતા ના છૂટકે આજે પાલિકાનો ઘેરાવો કરવાની ફરજ પડી છે. એવું જણાવી પાલિકા પ્રમુખને રજૂઆત કરતા તેઓએ રહીશોની રજૂઆત સાંભળી 15 દિવસમાં યોગ્ય નિરાકરણની ખાતરી આપતા રહીશોએ 20 દિવસની મુદત આપી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. આ મામલે ચીફ ઓફિસરે પણ મંગળવારે રૂબરૂ વિસ્તારની મુલાકાત કરી સમસ્યાના નિરાકરણ માટે યોગ્ય કરવાની ખાતરી રહીશોને આપી હતી. પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાસાપુર બોરસણ લિંક રોડ ઉપરની તમામ સોસાયટીઓમાં જ્યારથી ગટર લાઇન નાખી છે ત્યારથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. કેટલાય સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને અલગ અલગ સોસાયટી દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી, પણ ભાજપ શાસિત આંધળી અને બેરી નગરપાલિકા પાટણની પ્રજાનો અવાજ સાંભળતી નથી, જેથી પાટણની પ્રજા કંટાળીને આજે નગરપાલિકામાં આવી હલ્લાબોલ કરી અને એમની સોસાયટીમાં ઝડપથી આ ગટરની સમસ્યાનું નિવારણ આવે અને ગંદકી થઈ છે એ ગંદકીની સમસ્યા પણ હલ થાય તે બાબતે ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને રજૂઆત કરી છે.